जय श्री कृष्ण बाळको, आजे आपणे गणित विषयमां पाना नंबर 36 पर जुओ, मणका गणवाना छे अने अंक लखवाना छे। मणका गणो अने चोरसमां अंक लखो, तेमां जुओ 10 10 ना जूथ आपेला छे। 1 10 એટલે 10, 2 10 એટલે 20, 3 10 એટલે 30, 4 10 એટલે 40, 5 10 એટલે 50 અને છૂટા મણકા છે 50 પછી 51 52 53 54 55 57 58 અને 59। એટલે છૂટા મણકા 9 છે, એટલે 50 અને 9 5 9 59। તે જ રીતે જુઓ, બીજું 1 10 એટલે 10, 2 10 એટલે 20, 3 10 એટલે 30, 4 10 એટલે 40, 5 10 એટલે 50 અને 6 10 એટલે 60। 60 અને છૂટા મણકા 1 2 3 4 5 6 7 અને 8 આપેલા છે, એટલે 60 અને 8 6 8 68, બરાબર ને? 6 8 68 થશે, તો આપણે ખાનામાં લખવાનું છે 6 8 68। તે જ રીતે તેના નીચે આપેલું છે, જુઓ 10 10ના કેટલા જૂથ છે? 1 10 એટલે 10, 2 10 એટલે 20, 3 10 એટલે 30, 4 10 એટલે 40, 5 10 એટલે 50, 6 10 એટલે 60, 7 10 એટલે 70। 70 અને છૂટા મણકા ગણીએ, છૂટા કેટલા છે? 1 2 3 4 5 અને 6, છૂટા મણકા 6 છે, તો 70 અને 6, 70 અને 6 એટલે 7 8 6 76, તો આપણે ખાનામાં લખીશું 7 8 6 76। તેના નીચે 1 10 એટલે 10, 2 10 એટલે 20, 3 10 એટલે 30, 4 10 એટલે 40, 5 10 એટલે 50, 6 10 એટલે 60, 7 10 એટલે 70, 8 10 એટલે 80। 80 અને છૂટા મણકા 4 છે, તો 80 અને 4 કેટલા થશે? 8 8 6 84, 8 8 6 84। તો આજે આપણે મણકાના જૂથ ગણી અને છૂટા મણકા ગણવાના છે અને ચોરસ ખાનામાં લખવાનું છે। તો આજે આપણે પાના નંબર 36 સમજ્યા, તે તમારે ગૃહકાર્યમાં કરવાનું છે। બીજું આપણે આવતા પીઢીમાં શીખીશું। જય શ્રી કૃષ્ણ બાળકો।